શ્રી રામબા જિલ્લા શિક્ષણ તાલીમ ભવન પોરબંદરના પ્રાચાર્ય તરીકે આજે દરેક ગુરુજોને મળવાનું થયું છે. COVID-19ની પરિસ્થિતિ, બાળકો ઘરે રહીને શિક્ષણનો લાભ લઈ રહ્યા છે. CCRT ગાંધીનગર અને NCERT દિલ્હી દ્વારા આપણા જે બાળકો ઘરે રહીને જે પોતાનો સમય શિક્ષણ પ્રત્યે વાળે તે માટે આપણે ટોય ફેરનું આયોજન કરીએ છીએ. મિત્રો, આપણે જાણીએ છીએ કે બાળકોને શાળા ક્યારેક ઝેર જેવી લાગે છે, એને આવવાનો ડર લાગે છે. પણ જો આપણે ચાલુ શાળા હોય તો આપણે શાળાને રસપ્રદ બનાવી શકીએ. એટલે મારું તો કહેવાનું, હું કોઈ દી શાળાને શાળા કહેતો જ નથી, હું શાળાને કહું છું બાલ કિલોલ નગરી. અને બાલ કિલોલ નગરી ત્યારે સંભવે જ્યારે બાળકો કિલકિલાટ કરતા હોય. અને આપણે બહુ ભાગશાળી છીએ અત્યારના સમયમાં COVID-19માં કે CCRT અને NCERTએ શિક્ષણની પ્રક્રિયા વધુ સુદૃઢ બનાવવા માટે બાળકોની અંદર રચનાત્મક અને સર્જનાત્મક વિચારોનો ઉદગમ થવા માટે ચાલો રમકડા બનાવીએ. ખૂબ સરસ વિચાર છે. આપણે પણ જાણીએ છીએ નાના હતા ત્યારે નાની લખોટી રમીને 1, 2, 3, 5, 10 એટલે અંકોનું જ્ઞાન મેળવી શકતા હતા. અત્યારે સમય થોડો પરિવર્તિત થયો છે. સાદા રમતના સાધનો સાથે સાથે આપણે ડિજિટલ રમતના સાધનોનો પણ ઉપયોગ કરીને બાળકોના સર્વાંગી વિકાસની અંદર આપણે અગત્યની ભૂમિકા ભજવી શકીએ છીએ. મિત્રો, મારું પોરબંદરના દરેક ગુરુજનોને આહવાન છે કે ચાલો સાથે મળીને આ રમકડા જે ટોય ફેર છે એની અંદર ઉત્તમ કાર્ય સંપન્ન કરીએ અને વધુ ને વધુ બાળકોની દુઆઓ લઈએ, પુણ્ય કમાઈએ. શિક્ષણ ત્યારે જ રસપ્રદ બનશે જ્યારે બાળકોની તમામ ઇન્દ્રિયો તેમાં સક્રિય બનશે ત્યારે. અને આ ઇન્દ્રિયો સક્રિય બનાવવા માટેનું એક શ્રેષ્ઠ પ્રયુક્તિ અને પદ્ધતિ છે. ફરી ફરી મારા દરેક ગુરુજનો ગુરુ માતાઓને વિનંતી છે, સૂચન છે કે વધુ ને વધુ બાળકો અને ગુરુજનો આ ટોય ફેરની અંદર ભાગ લે. આપણે એક હસતું ખેલતું પર્યાવરણ ઊભું કરીએ પરિવાર ભાવનાથી. પ્રાચાર્ય તરીકે અમારી સમગ્ર જિલ્લાના ગુરુજનોને આહવાન છે. સૌને નમસ્કાર. મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર ટોય ફેર 2021ની ગાઈડલાઇન વિશેની વાત કરીશું. બાળકોને અધ્યયન અધ્યાપન પ્રક્રિયા અને શિક્ષણશાસ્ત્રમાં સામેલ કરીને સક્રિય અને આનંદકારક શિક્ષણ પ્રદાન કરવાના લક્ષ્ય સાથે અને દેશી રમકડા ઉદ્યોગને પ્રોત્સાહન આપવા શિક્ષણ મંત્રાલય સહિતના અન્ય મંત્રાલયોના સહયોગથી કાપડ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય રમકડા મેળાનું આયોજન થયેલ છે. તાલુકા કક્ષાએ તાલુકાની તમામ શાળાઓમાંથી એટલે કે તમામ પ્રકારના સંચાલન સહિત તમામ 5 વિભાગોમાં વર્ચ્યુઅલ પ્રદર્શન દ્વારા ભાગ લેવાનો રહેશે, જે માટે દરેક વિભાગોનો 1 સ્ટોલ એમ 5 સ્ટોલ તૈયાર કરવાના રહેશે. 5 વિભાગોમાંથી શ્રેષ્ઠ કૃતિઓ પસંદ કરી જિલ્લા કક્ષાના વર્ચ્યુઅલ પ્રદર્શનમાં ભાગ લેવાનો રહેશે. જિલ્લા કક્ષાએ જિલ્લાના તમામ તાલુકાઓમાંથી તમામ 5 વિભાગોમાં વર્ચ્યુઅલ પ્રદર્શન દ્વારા ભાગ લેવાનો રહેશે, જે માટે દરેક વિભાગોનો 1 સ્ટોલ એમ 5 સ્ટોલ તૈયાર કરવાના રહેશે. 5 વિભાગોમાંથી શ્રેષ્ઠ કૃતિઓ પસંદ કરી રાજ્ય કક્ષાના વર્ચ્યુઅલ પ્રદર્શનમાં ભાગ લેવાનો રહેશે, જે માટે દરેક સહભાગીઓને કૃતિ દીઠ રૂપિયા 2000 લેખે કૃતિના સંવર્ધન માટે ફાળવવાના રહેશે. રાજ્યકક્ષાએ રાજ્યના તમામ જિલ્લાઓમાંથી તમામ 5 વિભાગોમાં વર્ચ્યુઅલ પ્રદર્શન દ્વારા ભાગ લેવાનો રહેશે, જે માટે દરેક વિભાગોને 1 સ્ટોલ એમ 5 સ્ટોલ તૈયાર કરવામાં આવશે. દરેક વિભાગની શ્રેષ્ઠ કૃતિઓ પસંદ કરવા માટે નીચેના માપદંડોને ધ્યાને લેવાના રહેશે. આ માપદંડોમાંથી મહત્તમ માપદંડ પૂર્ણ થાય તે રીતે કૃતિ પસંદ કરવાની રહેશે. નંબર 1, પસંદ કરેલ કૃતિ ઊંચું શૈક્ષણિક મૂલ્ય ધરાવતી હોય. નંબર 2, પસંદ કરેલ કૃતિ ટકાઉ અને મજબૂત, સલામત અને મૂલ્ય પરિપ્રેક્ષ્યમાં અસરકારક હોય. નંબર 3, પસંદ કરેલ કૃતિ ઇકો ફ્રેન્ડલી હોય. નંબર 4, પસંદ કરેલ કૃતિ વપરાશની દ્રષ્ટિએ સરળ હોય. નંબર 5, પસંદ કરેલ કૃતિ વધુ ખર્ચાળ ન હોય. નંબર 6, પસંદ કરેલ કૃતિ બાળકોની વયકક્ષાને અનુરૂપ હોય.
નંબર 7 પસંદ કરેલ કૃતિમાં બાળકો જાતે તૈયાર કરી શકે અને પ્રક્રિયા સમજી શકે તેવી તક હોય. નંબર 8 પસંદ કરેલ કૃતિ બાળકો માટે આનંદદાયી હોય. નંબર 9 પસંદ કરેલ કૃતિ બાળકની કલ્પનાશક્તિ અને વિવેચનાત્મક કૌશલ્યને ખીલવવા અને વધારવા માટે સ્વતંત્ર રીતે મદદરૂપ હોય. અને લાસ્ટમાં 10 પસંદ કરેલ કૃતિના ઉપયોગ અંગેની ભાષા તમામ સહભાગીઓ વપરાશકર્તાઓ માટે સરળ અને મૈત્રીપૂર્ણ હોય તે જરૂરી છે. હવે જોઈએ લક્ષ્ય જૂથ અને રમકડા મેળાના વિભાગો. રમકડા મેળામાં પાયાના તબક્કા, જેમાં પૂર્વ શાળા, બાલવાટિકા અને ધોરણ 1 અને 2, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના સરકારી, જેમાં KGBV, આશ્રમશાળા, મોડેલ સ્કૂલ, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ અને ટ્રાઇબલ ડિપાર્ટમેન્ટ સહિત ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર શાળાઓના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે. વિભાગો જોઈએ તો પહેલો વિભાગ પાયાના તબક્કા, જેમાં પૂર્વ શાળા, બાલવાટિકા, ધોરણ 1 અને 2. બીજો વિભાગ પ્રાથમિક વિભાગ, ત્રીજો ઉચ્ચતર પ્રાથમિક વિભાગ, ચોથો માધ્યમિક વિભાગ, પાંચમો ઉચ્ચતર માધ્યમિક વિભાગ. દરેક વિભાગમાં નીચેના વિષયો આધારિત શૈક્ષણિક રમકડા રમતોનો સમાવેશ કરવાનો રહેશે, જેમાં શૈક્ષણિક રમકડાના વિષયો. નંબર 1, ભારતીય સંસ્કૃતિ, પૌરાણિક કથા અને ઇતિહાસ, ભારત અને પ્રજાતંત્ર અંગેનું જ્ઞાન. નંબર 2, અધ્યયન, શિક્ષણ અને શાળા શિક્ષણ, જેમાં સમાવેશ થાય. એમાં પેટા વિભાગ છે એ, સામાજિક અને માનવીય મૂલ્યો. બી, વ્યવસાયો અને વિશિષ્ટ ક્ષેત્રો. સી, પર્યાવરણ. ડી, દિવ્યાંગ બાળકો માટેના શૈક્ષણિક રમકડા અને સમાવેશી રમકડા. ઈ, તંદુરસ્તી અને રમતો માટેના રમકડા. નંબર 3, તાર્કિક ચિંતન સાથે ગમ્મત અને સર્જનાત્મક. નંબર 4, પરંપરાગત ભારતીય રમકડાને પુનઃ સ્વરૂપ આપેલ હોય તેવા. ત્યારબાદ જોઈએ શૈક્ષણિક રમકડાની કેટેગરી. નંબર 1, પ્રવર્તમાન દેશી રમકડા અથવા રમતો. નંબર 2, ઓનલાઈન રમકડા, જેમાં મોબાઈલ, વેબ એપ્લિકેશન, ડિજિટલ રમકડા. નંબર 3, ભૌતિક રમકડા, જેમાં ઇલેક્ટ્રોનિક આધારિત બોર્ડ ગેમ, પત્તાની રમતો, કોયડા, બોર્ડ, ડિજિટલ ભૂલભુલામણી, ક્રાફ્ટ મટીરિયલ આધારિત સ્થિર રમકડા, જેમાં કઠપૂતળી અને માટીમાંથી નિર્મિત વસ્તુઓ. નંબર 4, ક્રિયાશીલ અથવા ગતિશીલ રમકડા, યાંત્રિક રમકડાનો પણ સમાવેશ થાય છે. નંબર 5, વિવિધ વયકક્ષા અને તબક્કાઓ માટે શૈક્ષણિક કિટ્સ. નંબર 6, તમારી જાતે કરી જુઓ, જે બાળકો વર્ગખંડમાં બનાવી શકે તે પ્રકારના. તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર મિત્રો, NCERT પ્રેરિત અને GCERT ગાંધીનગર દ્વારા વર્ષ 2020-21ની અંદર ટોય ફેરનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં પ્રાથમિક શાળાના શિક્ષકો, માધ્યમિક શાળાના શિક્ષકો, ઉચ્ચ માધ્યમિક શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓને ઉપયોગી થાય તે પ્રમાણે ટોટલ 5 વિભાગની અંદર કયા પ્રકારના રમકડા બનાવી શકાય અને બાળકોની ક્રિએટિવિટીમાં વધારો કરી શકાય તે આજે આ વિડીયોમાં આપણે નિહાળીશું. તો સૌ પ્રથમ આપણે માટીના જે રમકડા છે એ કયા પ્રકારના હોઈ શકે તે આ વિડીયોમાં આપણે નિહાળીશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે છે એ બળદગાડું, કે જેમાં માટીના બળદ બનાવેલા છે અને લાકડાનું ગાડું બનાવેલું છે. અહીંયા માટીના કબૂતર બતાવવામાં આવ્યા છે. આ સમુદ્રમાંથી લીધેલ શંખ છે અને સાથે સાથે તમે કાચના પણ રમકડા બનાવી શકો છો. આના ઉપરથી આઈડિયા લઈ અને પ્રાથમિક શાળાઓની અંદર જુદી જુદી ક્રિએટિવિટી દ્વારા બાળકોની અંદર આ પ્રત્યેનો અભિગમ ડેવલપ કરી શકો છો. અહીંયા લાકડાના રમકડા
તમે જોઈ શકો છો કે આ રીતે ખેતીના ઓજારો લાકડાની મદદથી બનાવવામાં આવેલા છે. અહીંયા લાકડાની સાથે પથ્થરનો ઉપયોગ કરીને પણ જુદા જુદા ઓજારો બતાવવામાં આવ્યા છે. ખડાક ખડબડ ઘોડો દોડ નીચી છટા અમારી ચલો
સૈનિકો કદમ કદમ કરો રમકડા કૂચ કદમ ચલ સૈનિકો કદમ કદમ કરો રમકડા કૂચ કદમ તરર તરર ધમ 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 કરો રમકડા કૂચ કદમ ઉપર ઘર વર વિમાન ગરજે નીચે લશ્કર ગાડી ઉપર ઘર વર વિમાન ગરજે નીચે લશ્કર ગાડી ફરી બંધ કે સૈનિક સાથે ચાલો હાકલ પાડી ફરી બંધ કે સૈનિક સાથે ચાલો હાકલ પાડી હોશિયાર 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 નો કરી હુકમ કરો રમકડા કૂચ કદમ હોશિયાર નો કરી હુકમ કરો રમકડા કૂચ કદમ તરર તરર ધમ 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 કરો રમકડા કૂચ કદમ તરર તરર ધમ 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 કરો રમકડા કૂચ કદમ બાતો હોઠે ઘરે આંગણી બાપા અચરજ પામે બાતો હોઠે ઘરે આંગણી બાપા અચરજ પામે મોટા ભાઈ પૂછે ચડાઈ કરી કહો ક્યાં વાલે મોટા ભાઈ પૂછે ચડાઈ કરી કહો ક્યાં વાલે કહો ખુદા ના ખાઈ કસમ કરો રમકડા કૂચ કદમ કહો ખુદા ના ખાઈ કસમ કરો રમકડા કૂચ કદમ તરર તરર ધમ 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 કરો રમકડા કૂચ કદમ તરર તરર ધમ 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 કરો રમકડા કૂચ કદમ મેજ ઉપર હું છટાતી બોલો ખાડી થતી મેજ ઉપર હું છટાતી બોલો ખાડી થતી હિન્દ દેશના રક્ષણ કાજ સેના સરહદ જાતી હિન્દ દેશના રક્ષણ કાજ સેના સરહદ જાતી વંદે માતરમ વંદે માતરમ વંદે માતરમ વિડીયોને લાઈક કરો તમારા મિત્રોને શેર કરો અને આવો વધુ વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ.